नमस्कार, स्वागत छे आपनुं समाचारोमां, आपनी साथे हूं छुं प्रियंका। राज्यमां चार दिवस सामान्य वरसाद रहेशे, हवामान विभाग तरफथी आगाही करवामां आवी छे। 25 मीए केटलाक विस्तारोमां भारे वरसाद वरसी शके छे। अमरेली, गीर सोमनाथ अने वलसाडमां 25 तारीखे भारे वरसाद पड़ी शके छे। तो चार दिवस दरमियान राज्यमां सामान्य वरसाद नोंधाशे, परंतु केटलाक विस्तारो एवा छे के ज्यां भारे वरसाद वरसवानी आगाही हवामान विभागे व्यक्त करी छे। तो गीर सोमनाथ अने वलसाड मां भारे वरसाद नी आगाही 25 मीए व्यक्त करवामां आवी छे। अगले 5 दिनों में से डे 1, डे 2, डे 3, दैट इज 21, 22 और 23 को हमारा अनुमान है कि गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, मतलब सर्वत्रिक गुजरात जो स्टेट है उसमें ओनली आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल रहेगा। ओके, डे 4 में रेनफॉल थोड़ा बढ़ने का उम्मीद है, एट ए फ्यू प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल रहेगा। 25 तारीख को आपका हैवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में है, गुजरात रीजन में है दमन, दादरा, नगर हवेली एंड वलसाड को, सौराष्ट्र कच्छ में है आपका अमरेली एंड गीर सोमनाथ को। तो हवामान विभाग ने विभागे आगाही करी छे 25 मीए भारे वरसाद वरसी सके छे। गीर सोमनाथ, अमरेली अने वलसाड आ विस्तारोमां 25 मीए भारे वरसादनी आगाही करवामां आवी छे। अन्य विस्तारोमां सामान्य वरसाद रही शके छे 4 दिवस तेवी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। समाचार तापીથી, જ્યાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ। નીઝરના વેલદા ગામે મારામારી થઈ। મારામારીમાં પીએસઆઈ સહિત 2 પોલીસકર્મી ઘાયલ થયા। ખાનગી તબીબ સામે ગ્રામજનોનો વિરોધ હતો। સારવાર ન કરતા મહિલાના મોતનો આક્ષેપ હતો। ગ્રામજનોએ તબીબનું દવાખાનું સળગાવ્યું। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરવામાં આવી। ગ્રામજનોએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો। ખાનગી તબીબની સામે ગ્રામજનોનો વિરોધ હતો। ગ્રામજનોનો આક્ષેપ હતો કે યોગ્ય સારવાર ન કરતા એક મહિલાનું મોત નિપજ્યું હતું। ગ્રામજનોએ આ જ રોષ સાથે તબીબનું દવાખાનું સળગાવી મૂક્યું હતું। આ ઘટનાને થાળે પાડવા માટે અહીં પોલીસ પહોંચી હતી, પરંતુ ગ્રામજનો પોલીસ પર પણ હુમલો કરી બેઠા। પોલીસની સાથે બબાલ કરવામાં આવી। પીએસઆઈ સહિત આ હુમલામાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે। ખાનગી તબીબ સામેના વિરોધની આ ઘટનાએ આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું। પોલીસ જ્યારે આ મામલો થાળે પાડવા માટે અહીં પહોંચી હતી ત્યારે ગ્રામજનોએ પોલીસ કર્મીઓને પણ ન છોડ્યા અને પોલીસ ઉપર પણ રોષે ભરાયેલા ગ્રામજનોએ હુમલો કર્યો। ગ્રામજનોનો આક્ષેપ છે, જે ખાનગી તબીબની સામે તેમનો વિરોધ છે, તે ખાનગી તબીબે યોગ્ય સારવાર ન કરતા એક મહિલાનું મોત નિપજ્યું હતું। રોષે ભરાયેલા આ ગ્રામજનોએ ખાનગી તબીબનું દવાખાનું પણ સળગાવ્યું હતું। તાપીના નીઝરના વેલદા ગામે મારામારીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પીએસઆઈ સહિત 2 પોલીસકર્મીઓ આ હુમલામાં ઘાયલ થયા છે। આખું ગામ અહીં પોલીસકર્મી પર હુમલા કરવા માટે જાણે કે ટોળે વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસકર્મીઓ પહોંચ્યા હતા અહીં સમગ્ર મામલાને થાળે પાડવા માટે, પરંતુ ગ્રામજનો પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી આવ્યા અને તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે। મહિલાના મોતનો આક્ષેપ ડોક્ટર પર કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર મામલો વિચક્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અહીં પહોંચી હતી, પરંતુ પોલીસને પોતાનું રક્ષણ કરવું અહીં ભારે પડી રહ્યું છે, કારણ કે ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ પર હુમલો કરવા માટે ધસી આવ્યા હતા। આખે આખું ગામ જાણે કે પોલીસ પર હુમલો કરવા માટે ધસી આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસ અને ગ્રામજનો વચ્ચે જે ઘર્ષણ થયું તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ગ્રામજનોનો જે આક્રોશ છે તે આ વિડીયોને જોઈને સ્પષ્ટ જોઈ શકાય છે કે ગ્રામજનો કેટલા આક્રોશિત છે। નીઝરના વેલદા ગામના આ દ્રશ્યો કે જ્યાં પોલીસ અને ગ્રામજનોની વચ્ચે બબાલ થઈ, મારામારી થઈ। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ ઘટના બાદ। પોલીસ પર હુમલો કેટલો યોગ્ય છે? પોલીસ આ આખી ઘટનામાં ગ્રામજનોને થાળે પાડવા માટે પહોંચી હતી, ગ્રામજનોએ જે હરકત કરી હતી તેને લઈને। તો સાથે સાથે ડોક્ટર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ડોક્ટરે મહિલાને સારવાર શા માટે ન આપી? શું તબીબ પોતાની ફરજ ભૂલી ગયા હતા? શા માટે અને કયા સંજોગોમાં ડોક્ટરે મહિલાને યોગ્ય સારવાર ન આપી? આજ આક્ષેપ સાથે તો આ સમગ્ર મામલો આટલો બિચક્યો હતો અને આજ ઘટનામાં પોલીસ પર પણ ગ્રામજનોએ હુમલો કરી દીધો। ગ્રામજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે મહિલાને યોગ્ય સારવાર ન આપી અને તેના જ કારણે મહિલાનું મોત થયું, પરંતુ ગ્રામજનોએ આ ચક્કરમાં પોલીસ પર હુમલો કર્યો ત્યારે સવાલ એ ઊભો થાય છે
કે ગ્રામજનોનો પોલીસ પર હુમલો કેટલો યોગ્ય છે, તો સાથે સાથે જે ડોક્ટર પર ગ્રામજનો રોષે ભરાયા છે તે ડોક્ટરની ફરજ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શા માટે ડોક્ટરે મહિલાને યોગ્ય સમયે યોગ્ય સારવાર ન આપી, શું તબીબ પોતાની ફરજ ભૂલી ગયા હતા, તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. નિઝરના વેલદા ગામના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે આખે આખું ગામ અહીં ધસી આવ્યું છે અને પોલીસ પર હુમલો કરી રહ્યા છે. આ પહેલા આ ગ્રામજનોએ તબીબનું દવાખાનું સળગાવી મૂક્યું હતું, કારણ કે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ તબીબે જેનું દવાખાનું સળગાવ્યું તે તબીબે મહિલાને યોગ્ય સારવાર નહોતી આપી, તેના કારણે બેદરકારીને કારણે મહિલાનું મોત થયું. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી, મામલાને થાળે પાડવા માટે પોલીસ અહીં પહોંચી હતી, પરંતુ દ્રશ્યો કંઈક એવા સર્જાઈ ગયા કે ગ્રામજનો પોલીસ પર હુમલો કરવા લાગ્યા, જેમાં પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે. અને આ આખી આખી ઘટનામાં તો કોરોના સાવ જ ભૂલાઈ ગયો છે. ભીડ જે રીતે ગામના લોકોની એકઠી થઈ ગઈ છે, લોકોના ટોળે ટોળા જે રીતે એકઠા વળી ગયા છે, આ લોકોને કોઈ જ ડર નથી, માત્ર ને માત્ર પોતાના રોષને સંતોષવા માટે લોકો તમામ હદો વટાવી રહ્યા છે. નિઝરના વેલદા ગામના આ શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આખું ગામ મળીને પોલીસ કર્મીઓ પર હુમલો કરી રહ્યું છે, એ પોલીસ પર જે પોલીસ અહીં મામલો થાળે પાડવા માટે પહોંચી હતી, ગ્રામજનોની પરિસ્થિતિ જાણવા માટે પહોંચી હતી કે આખરે શું ઘટના બની હતી, મહિલાનું મોત કયા સંજોગોમાં થઈ ગયું, તબીબનો શું આમાં વાંક હતો, તે તમામ બાબતોની જાણકારી મેળવવા માટે પોલીસ અહીં પહોંચી હતી, પરંતુ ગ્રામજનો તો પોલીસના જ દુશ્મન બની બેઠા. આગળ વધીએ. ગુજરાતના પોલીસ કર્મીઓને ડીજીપીનો આદેશ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સૂચન કરવામાં આવ્યું છે, કહ્યું કે પોલીસ વિભાગ શિસ્તને વરેલું છે, શિસ્ત અને અનુશાસન મહત્વના છે, પોલીસ વિભાગ પર દાગ લાગે તે ન ચાલે. સોશિયલ મીડિયામાં ગ્રેડ પે ની માંગ ચાલી રહી છે, ઓનલાઈન જે કેમ્પેન કરવામાં આવી રહ્યું છે તેના પર નજર હોવાનું ડીજીપીએ નિવેદન આપ્યું. પોલીસની નોકરી એ સેવાની નોકરી છે, કેટલાક લોકો પોલીસને ગેરમાર્ગે દોરે છે, આવી પ્રવૃત્તિઓ સાંખી નહીં લેવાય, આ ચેતવણી પણ ડીજીપીએ આપી છે. સાથે જ તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં આવા આંદોલનોને ડામી દેવામાં આવ્યા છે અને આવા વ્યક્તિઓ જે આવા આંદોલનો ચલાવી રહ્યા છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે. આ ફરજ માત્ર એક સરકારી નોકરી નથી, પરંતુ આ ફરજ સમાજ અને દેશ માટેની સેવા છે. આવા સમર્પણ ભાવ વગર જો કોઈ પોલીસ કર્મચારી નોકરી કરે તો તેવા કર્મચારી ક્યારેક સમાજને એક ઉત્તમ પોલીસ સેવા આપી શકે નહીં. જેથી માત્ર પગારની ચિંતા કરવી હોય તેવા લોકોને પોલીસની નોકરી પસંદ કરવી જોઈએ નહીં. તો આવી પ્રવૃત્તિઓને સાંખી નહીં લેવાય અને આવા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી છે. ડુપ્લિકેટ ઇન્જેક્શન કૌભાંડ મામલે 5 આરોપીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. આશીષ શાહ, અક્ષય શાહ, હર્ષ ઠાકોર, નિલેશ અને સોહેલ ઇસ્માઇલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડ્રગ ઇન્સ્પેક્ટરે આ તમામની સામે ફરિયાદ દાખલ કરાવી છે. ઇન્જેક્શનની ડિલિવરી સાલ હોસ્પિટલ પાસે કરવામાં આવી હતી. નકલી ઇન્જેક્શનના કૌભાંડમાં 5 લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે. એકંદરે આ તમામ આરોપીઓએ એક સંપ થઈ અને ગેરકાયદેસર રીતે ટોસિલિઝુમેબ ઓરિજિનલ ઇન્જેક્શન નહીં હોવા છતાં જેનિક ફાર્માનું એક્ટેમ્રા ઇન્જેક્શન છે એના જે બોક્સ ઉપર છેકછાક કરી અને એ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન હોવાનું કહી દર્દીને રૂપિયા 1,35,000માં પૂરું પાડેલ છે, જે પ્રથમ દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે. કારણ કે આ પ્રકારના ડુપ્લિકેટ ઇન્જેક્શન આપવાથી દર્દીના જીવને પણ જોખમ રહી શકે. આ સંજોગોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીની ફરિયાદ આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમના લીરે લીરા ઉડતા દેખાયા. કોરોના કાળમાં મહાનગરપાલિકાએ સફાઈ કામદારોની ભરતીની પ્રક્રિયા શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો પાલિકાની ઓફિસ ખાતે ઉમટ્યા હતા. એક સાથે 500થી વધારે લોકો આવી પહોંચતા લોકોની કતારો લાગી ગઈ, જેમાં ઘણા લોકોના મોઢા પર માસ્ક પણ જોવા ન મળ્યા. તો સાથે સોશિયલ ડિસ્ટન્સ તો અહીં જરા પણ ન દેખાયું.
कोर्पोरेशन द्वारा आज थी 452 सफाई कामदारों माटेनी भर्ती प्रक्रिया शुरू कराई छे। त्यारे पहला ज दिवसे आवा दृश्यो सर्जाता सोशियल डिस्टन्स नो पण भंग थयो। રાજકોટમાં વારંવાર પાણી કાપથી કંટાળેલી મહિલાઓ રણચંડી બની ગઈ। રાજકોટમાં પાણીના પ્રશ્નોને લઈને વોર્ડ નંબર 13માં પાણી મુદ્દે મહિલાઓએ હંગામો મચાવ્યો, સાથે જ કોંગ્રેસના કોર્પોરેટર્સ પણ જોડાયા હતા। મહિલાઓએ થાળી વેલણ વગાડીને દેખાવો કર્યા, મહિલાઓએ માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। રાજકોટના વિવિધ વોર્ડમાં વારંવાર જે પાણી કાપ થાય છે તેને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી। પાલિકાનો જે નિર્ણય છે કે અવારનવાર જે રીતે અલગ અલગ વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવતો હોય છે તેને લઈને મહિલાઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો। આ પાણી કાપને લીધે આ અત્યારે આ સમયની અંદર પાણીની તકલીફને લીધે મહિલાઓને પાણીનું જે કામકાજ છે એ પણ ખોરવાઈ જાય છે, જેથી કરીને આ પાણીમાં કાપ ન થાય અને કાપ વારંવાર કરવામાં આવે છે તો આ કામ કાપ ન રહે એટલા માટે ખાસ કરીને આ કરવાનું જરૂર છે। જે સલમ એરિયો છે ત્યાં વારંવાર આવા ગતકડા કરીને મૂકી દે છે, ટાકો સાફ કરવો, ફલાણી લાઈન તૂટીને ફલાડવું, વારંવાર કાપ આપે છે, એટલા માટે અમારે આ કરવું પડે માટલા ફોડવાનો કાર્યક્રમ। વોર્ડ નંબર 13 ની અંદર સફાઈનો પ્રોબ્લેમ છે, પાણી ગંધારા ખરાબ આવે છે, પાણીના કાપ વારંવાર મૂકે છે, પછી આ લોકો ક્યારેય આમાં બહુ વધારે ધ્યાન દેતા નથી। શું છે કે આ કોંગ્રેસ એરિયો છે એના હિસાબે આ લોકો બહુ ઓછું ધ્યાન આપે।